માંગરોળ વિધાનસભા મત વિસ્તારના વાડી ગામ ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને હાલમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચ તેમજ પંચાયતના સભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માંગરોળ તાલુકા અને ઉમરપાડા તાલુકાના ગામોમાં ભાજપ સમર્પિત સરપંચો તેમજ સભ્યો વિજયી બન્યા છે. આ ચૂંટાયેલા સભ્યોનું વાડી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સરપંચ મિત્રોની જે ચૂંટણી થઈ એમાં ખૂબ શાંતિપૂર્વક માંગરોળ ઉમરપાડા તાલુકાની અંદર આ પંચાયતની ચૂંટણીઓનું આયોજન થયું અને તંદુરસ્ત લોકશાહી રીતે મતદાન થઈને આ ચૂંટણી પૂર્ણ થયેલ છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, લોકપ્રતિનિધિ તરીકે આજે તમામ સરપંચ મિત્રો અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોશ્રીનો આ સન્માનનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ ખૂબ ભવ્યથી ભવ્ય રીતે આયોજન થયું છે અને ઉમરપાડા તાલુકાના 33 પંચાયતની ચૂંટણી થઈ એમાંથી 33 સરપંચ મિત્રો એમની સમગ્ર ટીમ સાથે હાજર હતા. માંગરોળ તાલુકામાં 54 ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ, એ પૈકીના 50 જેટલા સરપંચ મિત્રો આજના કાર્યક્રમમાં હાજર હતા અને આ સરપંચ મિત્રો આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે મિત્રો, કે છેવાડાના ગામ સુધીનો વિકાસ અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવાના છે, ત્યારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના એ જમીન પર ઉતારવાનું કામ, લોકો સુધી પહોંચાડવાનું કામ એ સરપંચ મિત્રો ચૂંટાયેલા પ્રતિનિધિઓનું છે. ત્યારે આજના તબક્કે આ તમામે તમામ સરપંચ મિત્રોને ખાતરી આપું છું કે એમના જે કંઈ વિકાસના કામોના સૂચન મળશે, માંગણીઓ મળશે, એ તમામ કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે 100% પ્રજાના કાર્યો સરપંચ મિત્રોની સાથે રહીને ચોક્કસ કરીશું. તો ફરી એકવાર સરપંચ મિત્રોને 5 વર્ષ સુધી જે લોકોની સેવા કરવાની તક મતદારોએ આપી છે એ તમામ સરપંચ મિત્રોને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.